Morning friends, today we are going to discuss about Standard 11 English Second Language Unit 5 Read 1. Vidyarthi Mitro, this is a play. આ એક નાટક છે અને વિદ્યાર્થીઓ તેમના પાલતુ પ્રાણીઓ વિશે આ નાટકમાં બોલે છે અને પિયા નામનું એક કેરેક્ટર છે દોસ્તો કે જેમની પાસે પાલતુ પ્રાણી ન હતું તેને તેના પાલતુ પ્રાણી વિશે કહેવાની ફરજ પાડવામાં આવી અને તે જૂઠું બોલી કે તેની પાસે એક મંકી હતી એક વાંદરી હતી અને વિદ્યાર્થીઓ શિક્ષક અને આચાર્ય ઈચ્છતા હતા કે પિયા વાંદરીને શાળામાં લાવે એ મંકીને લાવે અને તે સમયે પિયાના ભાઈ તે જ બાજુની વિંગમાં હતા એણે આવીને અને રહસ્ય ખોલ્યું અને તેના માતા પિતાએ વાંદરી દક્ષિણ અમેરિકા પાછી મોકલી દીધી હતી એ વાતની જાણ થઈ અને બધા જાણે કે ડિસ્ટર્બ થઈ ગયા કન્ફ્યુઝ થઈ ગયા કે હવે આપણે એ ચાન્સ નહીં લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો યુનિટ 5ના પેપર ધ ફેન્ટમ પેટ ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે યાદ રાખો યુનિટ 4માં આપણે હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે પહેલું સુખ તે જાતે નૈરા એ આપણે બરાબર સમજી ગયા છીએ અને માનસિક સ્વસ્થતા મેળવવા માટે પ્રાણાયામ અને યોગાસનો પણ તમે આગળના ચોથા યુનિટમાં ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો અ સાઉન્ડ બોડી હેઝ અ સાઉન્ડ માઇન્ડ એ પણ તમે બરાબર સમજો છો કે જો તમારું શરીર તંદુરસ્ત હશે તો જ મન સ્વસ્થ રહેશે દોસ્તો ચોથા યુનિટની અંદર માય હેલ્થ પ્લાન વિશે પણ વાત કરી આ યુનિટમાંથી આપણે માય ફેવરિટ પેટ તમે જાણો છો ને બધા કોઈને કોઈ ફેટ આપણે પેટ નેમ આપતા હોય છે લાડકું નામ બરાબર વિદ્યાર્થીને આપણે શું કરીએ કે ભાઈ ક્લાસરૂમમાં હોય કે ગમે ત્યાં આપણે સગાવાલા હોય તો વી લાઈક ટુ ગીવ અ પેટ નેમ બરાબર તો ટુ અવર વેરી ડિયર ફ્રેન્ડ્સ તો તમે પણ આવા કેટલાય પેટ નેમ છે એના વિશે જાણતા હશો ટાઇટલ સમજી અને પછી આ પાઠની આપણે વિગતે વાત કરીએ દોસ્તો તો પેપર શબ્દ શું છે વોટ ડુ યુ મીન બાય પેપર હિયર એઝ યુ નો વેલ ધેટ પેપર મીન્સ વન મીનિંગ ઇઝ તીખું તુંડ મિજાજી પણ અહીંયા શું અર્થ છે હિયર ધ પેપર મીન્સ એક કાલ્પનિક પ્રાણીનું નામ પેપર રાખેલું છે દોસ્તો અહીંયા એક ઇમેજિનરી એનિમલ એક ભ્રામક એટલે કે પેપર ધ ફેન્ટમ પેટ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ વર્ડ ફેન્ટમ હા ફેન્ટમ મીન્સ વોટ તો કે એક ભ્રામક પ્રાણી છે ઇમેજિનરી કાલ્પનિક ને ફેન્ટમ કીધું છે તો ફેન્ટમનો અર્થ શું થાય તો કે ઇમેજિનરી કાલ્પનિક બરાબર તો આવું એક ભ્રામક પ્રાણી પેટ એટલે પાલતુ જેને આપણે ડોમેસ્ટિક કહીએ છીએ તો એક પેપર નામનું કાલ્પનિક પાલતુ પ્રાણી એટલે કે મંકીની વાત આ પાઠમાં કરવામાં આવી છે દોસ્તો આશા રાખીએ કે તમને ફેન્ટમ પેટ ટાઇટલ બરાબર સમજાયું હશે ધ સેકન્ડ મિનિંગ આઈ વોન્ટ ટુ ડિલિવર ફેન્ટમ મીન્સ અ સ્પિરિટ ઓફ અ ડેડ પર્સન વિચ વિઝિટ્સ ધ લિવિંગ ઇન ધ ફોર્મ ઓફ અ પર્સન ઓર એનિમલ વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે તમે કો કરિક્યુલર શબ્દ સાંભળ્યો છે આપણે ઇતર પ્રવૃત્તિ ઘણી વખત નથી આમ સ્પોર્ટ્સના ટીચર કે આવીને કહેતા ચાલો આપણે આમ મેદાનમાં જઈએ ને હા ડ્રોઈંગના ટીચર આવે ને તો ઇતર પ્રવૃત્તિ કો કરિક્યુલર તો દોસ્તો અહીંયા એક આવી જ ઇતર પ્રવૃત્તિ તરીકે શાળાના એક વર્ગમાં કરવામાં આવેલી ચર્ચા આ પાઠમાં મૂકવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો આમ તો તમારે પ્રોક્સી પીરિયડ આવતા જ હોય છે તમને ખ્યાલ જ છે તો પ્રોક્સી પીરિયડની અંદર ટીચર આવે તો આપણે જનરલી ભણવાના મૂડમાં ન હોઈએ એટલે કંઈ ને કંઈ વાર્તા છે સ્ટોરી છે કે કંઈ પણ આપણે એન્જોય કરવા માટે એમને એક્સ્ટ્રા કરિક્યુલર પ્રવૃત્તિ કરવાનું કહેતા હોઈએ છીએ તો વર્ગમાં બૂમાબૂમ થતી હતી અને કાગળના ડૂચા ઉડતા હતા અને એમાં એમના ટીચર હા મિસિસ ચાવલા એ અંદર પ્રવેશે છે વિદ્યાર્થી મિત્રો હવે ટીચર તો પ્રવેશે છે પણ કંઈ રસપ્રદ શીખવવાના મિજાજમાં છે ખરા અને ત્યારે બાળકો એને ખાસ કહે છે કે તેમને પાલતુ પ્રાણીઓ વિશેની ચર્ચા કરવા અમે નથી માગતા બાળકો એવું કહે છે અને ટીચર એમ કહે છે કે મારે પાલતુ પ્રાણી વિશે ચર્ચા કરવી છે તો શરૂઆતમાં તો વિદ્યાર્થીઓ વિરોધ કરે છે પણ પાછળથી પોતપોતાના પાલતુની વિશેષતાઓ જણાવે છે તો આપણે આ પાઠની અંદર એ દરેકના પાલતુ પ્રાણીઓ વિશેની વિશેષતા સમજવા પ્રયત્ન કરીએ દોસ્તો ઓકે ધ સીન ઓપન્સ ઇન ધ ક્લાસરૂમ લેટ્સ બિગિન વર્ગખંડનું દ્રશ્ય ખુલે છે ઇટ ઇઝ કેઓટિક દોસ્તો કેઓટિક એટલે અવ્યવસ્થિત અસ્તવ્યસ્ત કેઓટિક બરાબર એક કમ્પ્લીટલી ડિસઓર્ગેનાઇઝ્ડ મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ અ પેપર એન્ડ પેન્સિલ્સ દોસ્તો અહીંયા શબ્દ લખી લો ફ્લિંગ એટલે ફેંકવું જેને કહેવાય થ્રો ફ્લિંગ ફ્લંગ ફ્લંગ તો વિદ્યાર્થી મિત્રો કાગળ અને પેન્સિલો ફેંકાતી હતી અને બૂમાબૂમ પણ થતી હતી ટીચર એન્ટર્સ લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન ટીચર પ્રવેશે છે અને હેલ્પલેસલી લાચારીથી આ દ્રશ્ય સામે જુએ છે હે કારણ કે હેલ્પલેસલી કેમ કે આ છોકરાઓ તો બધા રમતે જેડા છે દેન વોક્સ ઇન બ્રેવલી અને પછી હિંમતથી હા
વિથ સ્માઈલ સ્મિત સાથે અંદર ચાલતી આવે છે. કેમ કે ટીચર છે તો કિંગ કહેવાય ને ક્લાસરૂમમાં, તો ભાઈ એમ થોડા કઈ ડરી જાય વિદ્યાર્થીઓથી. તો પછી યાર તૈન બ્રેવલી બહાદુરી પૂર્વક આવે છે અને ચહેરા ઉપર સ્મિત હોય, હે પછી કોઈ તાકાત છે છોકરાઓ અપોઝ કરે. તો પછી યાર ટીચર કહે છે, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, અ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટી. પોઝ એટલે અટકવું. જે પ્રવૃત્તિ ચાલતી હતી બૂમા બૂમની, કાગળો ફેંકવાની, એ પ્રવૃત્તિમાં વિરામ આવ્યો. સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ મિસિસ સાવલા. ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ. ગુડ મોર્નિંગ પ્રક્રિયા પૂરી થઈ કે તરત જ કેઓસ, એટલે કમ્પ્લીટ ડિસઓર્ડર ઓર કન્ફ્યુઝન, સ્ટેટ ઓફ એક્સ્ટ્રીમ ડિસઓર્ડર, એને કહેવાય યસ કેઓસ. તો ફરીથી એ કેઓસ બરાબર, એટલે અવ્યવસ્થા ચાલુ થાય છે. છોકરાઓ એક પછી એક બોલે છે, સ્ટુડન્ટ નંબર વન, મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ. સ્ટુડન્ટ નંબર વન ફરિયાદ કરે છે કે મેડમ આ બાળકો છે ને બીજા સ્ટુડન્ટ્સ મતલબમાં, એ સ્ટીલિંગ એટલે ચોરવું, સ્ટીલ સ્ટોલ સ્ટોલન, ત્રણ રૂપો શીખી લેજો બરાબર. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, અને પછી અધૂરું વાક્ય છે કે હંમેશા મારી વસ્તુઓ ચોરી લે છે. સ્ટુડન્ટ નંબર વન ફરીથી બોલે છે, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, મેમ આજે આપણે શું કરવાના છીએ. ત્યારે સ્ટુડન્ટ નંબર બે, મેમ મેમ મેમ, એ તો એકદમ લાગી જ પડે છે, જુઓ ટીંગાઈ જાય છે. લેટ્સ ડુ સમથિંગ ફની, મેમ મેમ આજે આપણે રમૂજી કરીએ હો. અને આ સૂચન ઉપર તો દોસ્તો, અરે વાહ, મસ મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. અને આ સૂચન પર તો તાળીઓનો ગડગડાટ થાય છે. ચીયરિંગ એટલે લખો ખુશી. આમ તો ચીયર એટલે ખુશ કરવું, આનંદિત કરવું, ઇઝ અ વર્બ, યસ. હા, અને આ સજેશન ઉપર તો મજા પડી ગઈ બધાને. ઓકે ટીચર, નાવ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ સમ ડોમેસ્ટિક એનિમલ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડોમેસ્ટિક એનિમલ વિશે વાત કરવાના છીએ, ઘરેલું પ્રાણી, પેટ એનિમલ, ડોમેસ્ટિક પાલતુ પ્રાણીઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. આવી જાહેરાત કરી બરાબર, ત્યારે ક્લાસમાંથી શું થાય છે, ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેક્ટ. દોસ્તો લખો, રોક ક્રિયાપદ છે, શેક એસ એચ કે અથવા મૂવ અથવા સ્વે વાયોલેન્ટલી, અહીંયા આક્રમકતાથી હલાવવું. હા, તો ક્લાસ આખો રોક થઈ જાય છે, જુઓ ડોલી ઉઠે છે બરાબર, તરત જ વર્ગમાં વિરોધનો વંટળ ઉઠે છે. રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ, શું લખ્યું છે, સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ અને વિરોધ. સ્ટોર્મ એટલે આમ તો તોફાન, વાવાઝોડું. અહીં સ્ટોર્મ ઓફ સમથિંગ એટલે સડન વાયોલેન્ટ આઉટબર્સ્ટ ઓર ડિસ્પ્લે ઓફ સ્ટ્રોંગ ફિલિંગ્સ બરાબર, એટલે એક વિરોધનો વંટોળ એને એમ કહેવાય દોસ્તો, વિરોધનો વંટોળ. અને તમને કહું કે તરત જ વર્ગમાં વિરોધનો વંટોળ ઉઠે છે, અને એક જ વિદ્યાર્થી વિરોધ નથી કરતી, એક્સેપ્ટ. જો શબ્દ વાંચો, એક્સેપ્ટ સિવાય, જો એક્સેપ્ટ એ ડબલ સી ઈ પી ટી, એક્સેપ્ટ ખબર છે તમને, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, પણ અહીંયા એક્સેપ્ટ નથી, જુઓ અહીં જો એક્સેપ્ટ એટલે સિવાય, વિધાઉટ. તો એક્સેપ્ટ ફોર પિયા, પિયા સિવાયના બધા જ, હુ સ્ટેન્ડ ફોર જીયર્સ, તો માત્ર એક જ, હા સિવાય કે પિયા, એને એક જ વિરોધ ન કર્યો. બોલો, જે ઊભી થાય છે અને ચીયર્સ, ખુશી વ્યક્ત કરે છે, બૂમો પાડે છે, અને સ્ટુડન્ટ્સ એમને ના પાડે છે, નો નો ધેટ્સ ટુ બોરિંગ, ના ના મેડમ એ બોરિંગ છે, કંટાળાજનક છે, શટ અપ પિયા, બંધ થા પિયા, તું શટ અપ, ફોર સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ, એક વાર જાનવર થવાનું તો બંધ કરતું હવે. હા, સ્ટોપ બીંગ, જુઓ સ્ટોપ સ્ટાર્ટ પછી આઈએનજી વાળું રૂપ આવશે, યા, જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. અમને ખબર છે કે તું ખૂબ મોટી, હા ખૂબ મોટી એનિમલ એક્સપર્ટ છું, અમને ખબર છે. હા, અહીંયા ક્વેશ્ચન પૂછે કે ટ્રુ ફોલ્સ પૂછે, તો પિયા છે એનિમલ એક્સપર્ટ છે એવું આપણે લખી શકીએ. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ, ના એનિમલ વિશે તો નહીં જ. ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચમાં પૂછાતા એવા આ ડાયલોગ પ્રકારના પાઠને તમે સમજવા પ્રયત્ન કરજો. આપણી ચેનલમાં ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચના પાર્ટ 1, 2, 3 વિડીયો સિરીઝ આપેલી છે, એનો પણ તમે લાભ લેજો. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. શું કહે છે કે આપણે વર્ગમાં એક વખત આ કામ કરી લીધું છે, વર્ગમાં એક વખત આ પ્રાણીઓ વિશે વાત કરી લીધી છે, તો હવે એ કંટાળાજનક લાગે છે, તો કંઈ બીજું કરાવો તો સારું પડશે બરાબર. આમ કહે છે કે આપણે પહેલા ધોરણમાં નાના છોકરા માટે
જે કામ કરતા હોય એ અત્યારે ન કરવું જોઈએ ને, હવે મોટા થઈ ગયા છે. ધેટ્સ ફોર કિડ્સ, કિડ્સ એટલે બાળકો માટે છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ, આજે કંઈક બીજું કરાવો ને મહેરબાની કરીને. લેટ્સ ગો ફોર અ પિકનિક, પિકનિકમાં લઈ જાઉં ને, બહુ મજા આવે. ચિલ્ડ્રન, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. બાળકો, આજે આપણે ડોમેસ્ટિક એનિમલ વિશે જ વાત કરવાની છે, પણ એની પદ્ધતિ જુદી છે, જુઓ. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, પણ હું છે ને આજે એક ઇન્ટરેસ્ટિંગ પદ્ધતિથી શરૂઆત કરવા માગું છું. અને એટલે કહે છે કે આપણે આ રસપ્રદ બનાવીએ, ચાલો તમને કંટાળો નહીં આવે, ગેરંટી. લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. ચાલો આપણે એક એક વિદ્યાર્થી શરૂ કરો. તમારામાંના દરેક પાસે કદાચ તમારા ઘરે હોય એવા પાલતુ પ્રાણીઓ વિશે કહેવાની શરૂઆત કરીએ. તમારી ઘરે હોય તેવા, બરાબર, પાલતુ પ્રાણીઓ કદાચ તમારી ઘરે હોય, યુ મે હેવ એટલે કદાચ. વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા. અને શમા નામની સ્ટુડન્ટને કહે છે તારાથી શરૂઆત કરીએ. ત્યારે શમા કહે યસ. એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ, તમારામાંથી વિદ્યાર્થીઓને કહે છે તમારામાંથી કેટલાક તો લકી, નસીબદાર છે, ફોર્ચ્યુનેટ છે. હે, કયા લોકો, કયા વિદ્યાર્થીઓ ફોર્ચ્યુનેટ છે? ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, કે જે વિદ્યાર્થીઓ ઓલરેડી મારા ઘરે આવી ગયા છે, મારા ઘરની વિઝિટ લઈ ચૂક્યા છે. હે, શા માટે લકી છે? કેમ કે તેમને ખબર છે કે મારા ઘરે કયું એનિમલ છે. આઈ હેવ ગોટ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ, મારી પાસે બંચ ઓફ રેર, અલભ્ય, એક દુર્લભ, એક ચવલ્લે જ જોવા મળતું હોય તેવું રેર એનિમલ એંગોરા રેબિટ્સ મારી પાસે સસલાઓ છે. હે, બરાબર. તો આ રેર શબ્દ શું છે દોસ્તો? આમ તો ઘણી વખત તમે સાંભળ્યો છે હાર્ડલી, રેરલી, બરાબર છે. અહીંયા એ શબ્દ તમને બહુ કામનો શબ્દ છે. રેર એટલે ચવલ્લે જ જોવા મળતું હોય એવું, ભાગ્યે જ જોવા મળતું હોય તેવું, બરાબર છે. એને રેર કહેવાય છે, રેર કેસમાં એવું આપણે બોલીએ છીએ. તો શમા પાસે રેબિટ્સ છે, દે આર વેરી બ્યુટીફુલ, અને બહુ સુંદર છે. દે હેવ ધીઝ લોંગ સોફ્ટ ફર, અને તેમની ફર પણ કેવી છે, સોફ્ટ, એકદમ સોફ્ટ, પોચી, બરાબર. અને ફર, ફર એટલે રૂવાટી, અને રૂવાટીવાળી ચામડી, અને સોફ્ટ એટલે લીસું. તો મસ્ત એંગોરા રેબિટ છે. આ એંગોરા છે એ વેરાયટી ઓફ ડોમેસ્ટિક રેબિટ કહેવાય છે, બરાબર. અને બંચને આપણે ગ્રુપ કહીએ છીએ, એટલે જોડી હોય એને બંચ કહેવાય છે. તો આ રીતે તમે જુઓ કે બહુ લોંગ સોફ્ટ ફર, સો પીપલ બ્રીડ, બ્રીડ એટલે ઉછેરવું, પેદા કરવું, તો લોકો ઉછેરે છે ધેમ ફોર ફર, તો રૂવાટી માટે. ટુ મેક સ્વેટર્સ, એમાંથી સ્વેટર પણ બનાવે છે, તો લોકો તેમને સ્વેટર બનાવવા માટે ઉછેરે છે, એમ આપણે સમજી શકીએ. આમ સમયે પોતાની વાત કરી ત્યારે સ્ટુડન્ટ્સ જે એમની વિઝિટ લઈ આવ્યા હતા એમણે કીધું યસ મેડમ, ધે આર રિયલી ક્યુટ. ખરેખર મેડમ એ ક્યુટ છે, એટલે દોસ્તો લખો ક્યુટ એટલે આકર્ષક, કે તા મનોહર છે, ખૂબ સુંદર છે. ધ ફર ઇઝ સો સોફ્ટ મેડમ, મેડમ અને એની ફર તો આહાહા શું સોફ્ટ છે, રૂવાટી તો ખૂબ કોમળ છે. આમ વિદ્યાર્થીઓ પણ સમાની વાતને સપોર્ટ કરે છે. વેરી ગુડ શમા, સરસ, લે હુ ઇઝ નેક્સ્ટ. ચાલો હવે નેક્સ્ટ કોણ છે? અને તરત જ મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર, વેવ એટલે હવામાં ડોલવા લાગે છે, વેવ, વવ અને વવન આ ત્રણ રૂપો છે. દેર આર શાઉટ્સ ઓફ મેમ, મેમ મી, મેમ મી, અને હાથ હવામાં ઊંચા થાય છે, અને મેમ હું આવી બૂમો પણ ચારે બાજુથી ક્લાસમાં સંભળાય છે. અને મેમ ચાન્સ આપે છે રોહનને, યસ રોહન, ચાલ રોહન તું કે. રોહન બોલે છે આઈ હેવ ગોટ અ ફિયરેસ્ટ ડોગ, ધ ફિયરેસ્ટ ડોગ સુપરલેટિવ ડિગ્રી બતાવે છે. આ ચેનલમાં તમને શોવિંગ કમ્પેરિઝન આવી ગ્રામરની જે ફંક્શન વર્ડ્સ છે એનો વિડીયો જોવા મળશે. તમે ધ ફિયરેસ્ટ એટલે આ ડિગ્રીનું વાક્ય છે સુપરલેટિવ, એ તમે સમજી શકશો. લેંગ્વેજ ફંક્શનમાં તમને પૂછાશે. આઈ હેવ ગોટ પૂર્ણ વર્તમાન કાળ છે. આઈ હેવ ગોટ ધ ફિયરેસ્ટ ડોગ ઇન ધ વર્લ્ડ, આ રોટ વેલર. અરે મારી પાસે આખા વિશ્વનો સૌથી ફિયરેસ્ટ એટલે ખૂંખાર એવો કૂતરો છે, અને એનું રોટ વેલર નામ છે, બરાબર. રોટ વેલર એ એની ઓલાદ છે. હિઝ નેમ ઇઝ કિલર, અને તેનું નામ છે કિલર. તો દોસ્તો અહીંયા સમજવા જેવી વસ્તુ પણ તમારા ધ્યાનમાં આવી ગઈ હશે હવે દોસ્તો, કે કૂતરો છે એ બહુ હિંસક છે, બહુ ફિયરેસ્ટ છે, એટલે સામાન્ય સંજોગોમાં સમજી ન શકાય તેવો, બરાબર, આપણે બી ડરી જઈએ. તો જુઓ, આઈ હેવ ગોટ ધ ફિયરેસ્ટ ડોગ ઇન ધ વોલ વર્લ્ડ, રોટ વિલર પ્રજાતિ છે આ,
ના મેનું કિલર છે હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ બહુ ડેન્જરસ છે બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ પણ તાલીમબદ્ધ છે તાલીમ પૂરેપૂરી આપેલી છે સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ બાઇટ એટલે લખો કરડવું બાઇટ બીટ બીટન આપણામાંથી કોઈને કરડતો નથી ટીચર થેન્ક યુ રોહન નેક્સ્ટ ચાલો રોહનની વાત પૂરી થઈ હવે બીજા કોઈ વિદ્યાર્થી સ્ટુડન્ટ નંબર બે આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વીન પર્સિયન કેટ કહે છે કે મારી પાસે પર્સિયન કેટ છે બે બરાબર અને ટ્વીન એટલે એનું જોડી તો પર્સિયન કેટ મારી પાસે બિલાડી છે બરાબર અને બે બિલાડી છે હવે વિદ્યાર્થી મિત્રો પર્સિયન એટલે એક ઓલાદ છે જુઓ બરાબર માય અંકલ સેઝ દે આર વેરી રેર કલર મારા અંકલ તો એવું કહે છે કે તેમનો જે કલર છે ને એ ખૂબ જ રેર છે અલભ્ય છે દુર્લભ છે આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે અને મારે તેમને દરરોજ બ્રશ કરાવવું પડે છે તે નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ તેઓના નામ પણ અમે મસ્ત રાખ્યા છે એકનું સિલ્વર ને એકનું ગોલ્ડ કેમ ભાઈ તો કે દે આર સો પ્રેસિયસ કેમ કે કિંમતી છે ને એટલે એના નામ એવા રાખ્યા છે બરાબર અને હજુ પણ કંઈક વાત કરવા માંગે છે તેવો પણ બાકીની રજૂઆત હવે ઈશારામાં કરે છે ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ એટલે રજૂઆત ટેક પ્લેસ ઇન માઇમ લખો માઇમ એટલે એક મનમાં મનમાં કેવું ઈશારાથી સમજાવવું તો મોટા ભાગનું જે કહેવાનું હતું એને બોલીને કીધું પણ હવે બાકીનું જે છે એ માઇમ એટલે કે મનમાં મનમાં એ સમજાવે છે બરાબર એઝ પિયા ગેટ્સ અપ કારણ કે પિયા બેઠી થાય છે એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડિરેક્ટલી ટુ ધ ઓડિયન્સ ઓડિયન્સ સાથે વાત કરવા માટે બરાબર પિયા ઉભી થઈને સીધી મંચની નીચે જાય છે બરાબર અને સી ઇઝ ટ્રબલ્ડ અને તેની થોડી ટ્રબલ્ડ એટલે કે દુઃખી જણાય છે મુશ્કેલીમાં દેખાય છે તો ફરજિયાતપણે સ્ટુડન્ટ નંબર બેને અભિનય દ્વારા બરાબર પોતાનું બાકીનું પ્રેઝન્ટેશન કરવું પડ્યું હવે પિયા સ્ટેજ પર આવે છે બરાબર જેના ઉપર આખો પાઠ કેન્દ્રિત થયેલો છે દોસ્તો તો એ પિયા હવે સ્ટેજ પર આવે છે અને આપણે અહીંયા જોઈએ કે શું કહે છે ટીચર કમોન પ્લીઝ પિયા લેટ્સ હિયર અબાઉટ યુ પ્લીઝ ચાલો પિયા આજે આપણે કંઈક તારા વિશે સાંભળીએ ચાલ બરાબર એટલે કે તારી પાસે ખૂબ મોટી આશા હોય એવી રીતે કહે છે કે અહીંયા આવ પ્રિયા ચાલો આપણે તારા પાલતુ પ્રાણી વિશે સાંભળીએ અને ધેર ઇઝ સાયલન્સ એવરી વન ટર્ન્સ ટુ પિયા બધા પિયા સામે ફરે છે સ્ટુડન્ટ નંબર થ્રી યસ પિયા વોટ ઇઝ યોર પેટ તારું પેટ એનિમલ કયું છે કે બેટ ચાલ શરત મારવી છે ઇટ ઇઝ ધ બેસ્ટ તે બેસ્ટમાં બેસ્ટ હશે સ્ટુડન્ટ નંબર ફોર પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ જો પિયા તો છે ને એનિમલ એક્સપર્ટ છે બરાબર છે ગો વન ચલ ચલ કન્ટિન્યુ રાખ પિયા ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ એ પેટ હા હવે એવું નહીં કહેતી હો કે મારી પાસે પેટ નથી મારી પાસે પાલતુ પ્રાણી નથી એવું ના કહેતી હો હા સ્ટુડન્ટ નંબર ફાઈવ સી હેઝ અ ડોગ હવે ભાઈ એની પાસે ડોગ છે આઈ હેવ સીન ઇટ મેં જોયો પણ છે પૂર્ણ વર્તમાન કાળ ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ અને તે પણ કેવો છે ખબર છે આપણે શેરીમાં હોય ને એ શેરી કૂતરો છે ઇટ કેન હાર્ડલી વોક તે કદા એમ હાર્ડલી વોક એટલે જબલ જ ભાગ્ય જેમ બરાબર ને હે અને ચાલી પણ નથી શકતો એમ માન માન ચાલી શકે છે અને બધા હસે છે જો મચ લાફ્ટર સ્ટુડન્ટ્સ રિયલી બી શું વાત છે અરે ઓન્લી અ સ્ટ્રીટ ડોગ બસ શેરી કૂતરો છે તારી પાસે મે બી ઇટ ઇઝ અ વુલ્ફ ઇન ડિસગાઈઝ મને તો લાગે છે કદાચ તે છુપા વેશમાં વરુ હશે વુલ્ફ એટલે વરુ અને ડિસગાઈઝ એટલે છુપા વેશમાં હે અને ચારે બાજુ ટીટર્સ ઓલ અરાઉન્ડ અને ચારે બાજુ ટીટર્સ એટલે ચારે બાજુ એકદમ હાસ્ય જોવા મળે છે દોસ્તો હે ટીટર એટલે આ શોર્ટ નર્વસ લાફ હોય ઓડિયન્સમાં જે ધીમું ધીમું ગણગણાટ બેટ ચાલો શરત મારવી છે સી એઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ બેટ ફરીથી સુપરલેટિવ ડિગ્રી મોસ્ટ એક્સાઇટિંગ બેટ બોલો શરત મારવી છે તેની પાસે છે ને સૌથી વધારે ઉત્તેજક આકર્ષક એવું પાલતુ પ્રાણી હશે જ તે કમોન પિયા ટેલસ અને સ્ટુડન્ટ ચાન્ટિંગ કરે છે લખો ચાન્ટિંગ એટલે ગાતા ગાતા બોલવું બૂમો પાડવી જાણે કે સિંગ ઓર શાઉટ પણ કેવું રિધમિકલી એન્ડ રિપીટેડલી યસ પિયા 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 બધા એક જ ચોટી પડ્યા છે પિયા ગો સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ એઝ સૂન એઝ સી ઇઝ ધેર એવરીવન ઇઝ ક્વાઇટ ક્વાઇટ એટલે શાંત થઈ જવું જુઓ ક્યુ યુ આઈ ઈ ટી છે ક્વાઇટ બરાબર ક્વાઇટ શાંત થઈ જવું અહીં ક્વિટ નથી હા ક્વિટ ઇન્ડિયાની મુવમેન્ટ ગાંધીજીએ ચલાવી હતી ક્યુ યુ આઈ ટી તો ક્વિટ એટલે છોડી દેવું અને ક્યુ યુ આઈ ટી ઈ તો તદ્દન બરાબર
Okay. Teacher, go on, Pia. We would love to hear all about your pet. Chalo, Pia. Ame tara paltu prani vishe sambharvu gamshe. Almost inaudibly. Lagbhag na sambhadai te rite. Lakho inaudibly. Mandman sambhadai devu. Barabar ekdam dhime thi. In a way that cannot be heard. Na sambhadai te rite. Barabar. I have atke jai chhe students. We can't hear you. Speak up. Mote thi bol. Louder, Pia. Tyare Pia phari thi. I have takes a deep breath. Undo swas liye chhe. યોગાસન કરતા હોય એ રીતે ડીપ બ્રીથ નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન અને શું ગપ્પું મારવું એનું ડિસિઝન જાણે કે લઈ લીધું છે વિચાર કરજો તમે સમજવા જેવું છે પાઠનો ટર્નિંગ પોઈન્ટ છે ઊંડો શ્વાસ લે છે નિર્ણય લેવાય છે અને તે બોલી નાખે છે શું બોલી નાખે છે સ્પીક અપ શું કહે છે આ મંકી મારી પાસે મંકી છે એક વાનર છે ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ અને વિદ્યાર્થી મિત્રો ક્લાસમાં ઇરપ્ટ્સ હે ઇરપ્ટ્સ એટલે શું તો આખો ક્લાસ જાણે કે ઇરપ્ટ થઈ જાય છે વિચાર કરો ઉત્તેજનાથી વધારે સક્રિય બને છે તો ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ તો એક આખા એક્સાઇટમેન્ટ આવી જાય છે ઉત્તેજના વ્યાપી જાય છે લખો ઇરપ્ટ એટલે બ્રેકઆઉટ બરાબર બ્રેકઆઉટ આમ મોટેથી શરૂ થઈ જવું ધડાકા બંધ એકાએક ફાટી નીકળવું ને એને બર્સ્ટ કહેવાય ખબર સ્ટાર્ટ સડનલી એને ઇરપ્ટ કહેવાય સ્ટુડન્ટ ઓ આ મંકી મંકી કોશ અરે ભગવાન ઓ ગોડ અલીભાઈના પાઠમાં આવી ગયું ધેટ સો કુલ અરે વાહ સો સુંદર છે મેન સી ઇઝ સો લકી અરે વાહ તે તો ખૂબ લકી છે હે ઓ ભગવાન બહુ જ આકર્ષક અરે ભાઈ તે તો ખૂબ નસીબદાર છે જનરલ એક્સપ્રેશન ઓફ એડમિરેશન એન્ડ એન્વી અને આ જ રીતે જનરલ બાળકો બધા જ કોઈ પ્રશંસા કરે છે કોઈ ઈર્ષાની સામાન્ય અભિવ્યક્તિઓ પણ જોવા મળે છે લોકો એડમિરેશન એટલે પ્રશંસા અને એનવી એટલે ઈર્ષા કે દેખાય ટીચર ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટ હર સ્પીક તેણીને બોલવા દો ચાલો ગો ઓન પિયા યા ઓકે ધેટ ઇઝ ઇટ ચાલો આઈ હેવ ગોટ અ મંકી સો કેન આઈ ગો નાઉ બસ તો મેં તમને કીધું ને કે મને મારી પાસે એક જ વાનર છે અને હવે હું જઈ શકું ત્યારે એમ જવા દેતા હશે હા Come on, tell us some more unusual pet. અરે થોડીક વધારે વાત કર ને તારી પાસે તો unusual pet છે એટલે કે જનરલી બધાને જોવા ન મળતું હોય એવું અનોખું પ્રાણી છે તો થોડું વધારે કહેવું પડે હા એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ યસ વેલ સારું જો સો ક્યુટ સ્ટુડન્ટ વન એમ કે છે બહુ સરસ ત્યારે સ્ટુડન્ટ નંબર બે ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ બોલો હવે એને આમાં રસ છે વિચાર કરો અરે કે બોય છે કે ગર્લ છે હે વાંદરો છે કે વાંદરી છે ત્યારે કે છે ગર્લ ડેફિનેટલી ગર્લ પિયા પછી કહે છે કે ભાઈ હવે ગર્લ જ હોય ને યાર મારી પાસે ચોક્કસપણે યાર લાફ્ટર અને એક હસીનું વાતાવરણ ક્લાસમાં દેખાય છે ઇટ ઇઝ અ કેપુચિન મંકી અરે મારી પાસે જે મંકી છે ને કેપુચિન છે હવે કેપુચિન એક હું છે ખબર છે ને હે તમને ખ્યાલ હોય તો માથા પર ભરાવદાર વાળ ધરાવતું એક સ્ફૂર્તિલું અને ચાલક પર જે પ્રાણી છે ને કેપુચિન કહેવાય છે બરાબર છે હા ઇન્ટેલિજન્ટ સાઉથ અમેરિકન મંકી કહેવાય છે દોસ્તો આ કેપુચિન બરાબર એટલે એ કેપુચિન મંકી છે ને એ દક્ષિણ અમેરિકામાં જોવા મળતો વાનર છે અને એ લોકો તો એને પાલતુ પ્રાણી તરીકે ઘરે પણ રાખવામાં આવે છે એટલે એ વધારે ત્યાં ફેમસ છે એટલે કેપુચિન મંકી ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા ઇટ ઇઝ ક્વાઇટ રેર એટલે બાબા સાઉથ અમેરિકાનું છે રેર છે ભાઈ હવે રેર સમજી ગયા છો ને દોસ્તો વેર ડીડ યુ ગેટ ઇટ તો તને ક્યાંથી મળ્યું સ્ટુડન્ટ નંબર ફોરે પૂછ્યું પિયા માય અંકલ બ્રોટ માય અંકલ બોટ હર ઇન ચીલી અરે મારા અંકલ છે ને એ ચીલીથી લાવ્યા છે બોલો મારા અંકલ લાવ્યા છે ચીલમાંથી લાવ્યા અને મારા અંકલ વિશે વધારે વાત કરે છે એમ કે છે હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ અંકલ વિશે પૂછાય સવાલ તો એનિમલ સ્પેશિયાલિસ્ટ કોણ હતા તો પિયાઝ અંકલ તે પ્રાણીના નિષ્ણાંત છે અને સો હી ગોટ હર અને એટલે એ આ મંકીને કેપુચિન મંકીને લાવ્યા છે વાવ ધેટ્સ વેરી ઓસમ અરે વાહ ખૂબ સરસ અદ્ભુત લખો ઓસમ એટલે અમેઝિંગ યસ અમેઝિંગ ઓસમ ઇમ્પ્રેસિવ અથવા બ્રીથ લાઈક ટેકિંગ ત્યારે કહે છે હવે એને સવાલ પૂછે છે બધા સ્ટુડન્ટ્સને શું પૂછે છે હાઉ ઓલ્ડ ઇઝ સી હા હવે તેની ઉંમર કેટલી છે હાઉ લોંગ હેવ યુ હેડ હર તું ક્યારથી તારી પાસે છે ભાઈ આ એનિમલ વોટ ડઝ સી ઈટ
તે શું ખાય છે? વોટ ડઝ હી વેર? જો વેર, વોર, વોર્ન યાદ રાખજો. શું પહેરે છે? વેર ડઝ હી સ્લીપ? હા, તેને ક્યાં ઊંઘે છે? આમ કેટલાય સવાલનો મારો ચલાવ્યો ત્યારે ટીચરે વચમાં પડવું પડ્યું. ચિલ્ડ્રન, ચિલ્ડ્રન, કામ ડાઉન, કામ ડાઉન, શાંતિ રાખો ભાઈ, પ્લીઝ. અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યોર રાઇટિંગ ટાસ્ક. નહીતર મારે તમને લખવું આપવું પડશે, લેખન કાર્ય. અને ભાઈ ચૂપચાપ લખવું કોને ગમે દોસ્તો? હે, એ એક્સ્ટ્રા. એટ ધીસ ધે આર ઇમિડિયેટલી ક્વાઇટ. અને આમ કહ્યું ને અને બધા ચૂપચાપ થઈ ગયા. સ્ટુડન્ટ નંબર ફાઈવ, યસ, ગેટ સમ મોર ફોટોઝ એન્ડ ઓલ. એક કામ કરને પિયા, થોડાક ફોટા અને બીજું બધું લઈ આવજો ને, મજા આવશે અમને જોવાની યાર. વાય ફોટોઝ? સ્ટુડન્ટ નંબર સિક્સ બહુ સરસ વાત કરે છે, અરે ફોટા એ શું થાય? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? પિયા, મંકીને જ વર્ગમાં કેમ ન લાવી શકે તું યાર? હા, મેડમ ને બધા સ્ટુડન્ટ કહે છે, મેમ મેમ, ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. હા, એને કોને? મંકીને ક્લાસમાં લાવે. યસ યસ, લાઈક અ શો, એક આપણે શો પ્રદર્શન થઈ જશે ને, પ્રદર્શનની જેમ. એન્ડ ટેલ પ્લીઝ મેમ. હા, કોને તમે પ્લીઝ? અને આમ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. હા, મંકીને વર્ગમાં લાવો ને પ્લીઝ, પિયાને રિક્વેસ્ટ કરો. ટીચર, ઓલ રાઈટ ઓલ રાઈટ, આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. ઠીક છે, ચાલો હું આચાર્યને સ્પેશિયલ પરમિશન માટે વાત કરું છું. ત્યારે હવે સ્પેશિયલ પરમિશનની વાત થાય છે. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. બેલ વાગે છે અને રિસેસનો સમય આવી ગયો છે. શમા નામની સ્ટુડન્ટ તરત જ પિયા પાસે આવે છે. અરે હે પિયા, ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. અરે પ્રિન્સિપાલ સાહેબ તને બોલાવી રહ્યા છે. અને પિયા તો એકદમ આશ્ચર્ય, વોટ, વાય, વોટ આઈ, વોટ હેવ આઈ ડન? પણ મેં શું કર્યું છે? એન્ટર્સ ધ પ્રિન્સિપાલ. ત્યાં તો પ્રિન્સિપાલ ખુદ આવે છે. હી કોલ્સ પિયા, સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. અને તે પિયાને બોલાવે છે અને પિયા તેમની પાસે જાય છે, પણ ટ્રેમ્બલિંગ, ધ્રુજતા ધ્રુજતા જાય છે, શિવરિંગ. પ્રિન્સિપાલ, હા યસ. અરે હા પ્રિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. તારા ટીચર એટલે મેડમે હમણાં જ મને માહિતી આપી છે કે તારી પાસે એક મજાનો, ડિલાઇટફુલ, એક ખૂબ જ આનંદિત, હે, એવો એક મંકી છે અને એ પેટ તરીકે છે, પાલતુ પ્રાણી તરીકે છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. અરે આ તો અદ્ભુત જ કહેવાય ને યાર. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. હું માનું છું કે તારા એ મંકીને સ્કૂલમાં લાવવાનો વિચાર અદ્ભુત છે. ઓ, વોટ ડીડ યુ સે? હર નેમ વોઝ ગરમ મસાલા. હા, તું શું તે શું કહ્યું? તેનું નામ ગરમ મસાલા છે? કારણ કે પેલું પેપર તીખું અને તુંડ મિજાજી માટે વપરાય કે નહીં, એટલે એને પેપરનો અર્થ એવો લાગે છે. પિયા ચોખવટ કરે છે, ના ભાઈ, પેપર છે, મારું ફેન્ટમ પેટ છે, ભ્રામક. હા, આ ભ્રામક પ્રાણીનું નામ છે ભાઈ, પેપર. પિયા, પ્રિન્સિપાલ કહે છે, પિયા વોટ ઇઝ રોંગ વિથ યુ? અરે પણ તને શું થયું છે? આ વોટ્સ રોંગ વિથ યુ? નોટ ફિલિંગ વેલ ડિયર? અરે સારું નથી લાગતું બેટા? દેન આઈ વુડ રિયલી બેટર, સોરી, આઈ હેડ રિયલી બેટર કોલ યોર બ્રધર. દોસ્તો, આઈ હેડ બેટર એટલે સજેશન છે, એડવાઇસ છે. આપણે આ ચેનલની અંદર તમે લેંગ્વેજ ફંક્શન સજેશન્સ અને એડવાઇસ ભણી શકશો, તમે એ લાભ લેજો. હેડ બેટર સાથે મૂળરૂપ આવે છે, યાદ રાખો, કોલ. ઓકે, તો હેડ બેટર સલાહ સૂચન આપવા માટે છે, સ્ટ્રોંગેસ્ટ એડવાઇસ. યોર બ્રધર શું કહે છે? અરે પિયા, તો પછી હું ખરેખર એક કામ કરું, તારા ભાઈને બોલાવું તો સારું રહેશે. કેણ્યુનો ભાઈ ત્યાં જ છે. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. ચાલ, મોબાઈલ નંબર આપ મને. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી. એટલે હું છે ને મંકી વિશે પણ એમને પૂછી લઈશ. એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. અને હું એને કહીશ કે તને ઘરે લઈ જાય, એટલે તારું પણ કામ થઈ જશે. હાઉ ઇઝ ધેટ? તો બરાબર લાગ્યું તને? ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ. પિયા તરત જ એક સ્ટ્રેટનિંગ, સીધી થઈ, ટટ્ટાર થઈને, ખેંચાઈને એવું બરાબર તરત જ કહે છે કે નો 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 સર, ના ના, રહેવા દો ને સર, આઈ એમ ફાઇન, ઓકે, હું બરાબર છું, કંઈ વાંધો નથી, બરાબર. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. હું જાતે જ મારા ભાઈને બોલાવી લઈશ ને, તમે હું કામે હેડેક લો છો? અબાઉટ ધ મંકી. અને હું એને કહી દઈશ, આઈ મીન હું મંકી વિશે પણ વાત કરી જ લઈશ ને. ત્યારે પ્રિન્સિપાલ કહે છે, વાય ચાઇલ્ડ? અરે બેટા શું એમ? ઇટ ઇઝ યોર વેરી ઓન બ્રધર. અરે દીકરા, તે તારો પોતાનો જ તો ભાઈ છે ને, ઓન બ્રધર, તારો પોતાનો જ સગો ભાઈ તો છે. સી, હી વિલ ટેક યુ ટુ ધ સીક રૂમ. જો તું હાંભળ, તે તને સીક રૂમમાં, એટલે કે બીમાર જે હોય કોઈ સ્ટુડન્ટ્સ, તો એના માટે એક અલગ જે વ્યવસ્થા રાખી હોય, બરાબર. હા, પેશન્ટ, હા યસ, તો એ ઇલ એટલે સીક, બીમાર રૂમમાં, સીક રૂમમાં પણ તને લઈ જશે. અને હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ. અને તે તારા માતા પિતાને મારા મોબાઈલથી કોલ પણ કરી શકે છે. એન્ડ એટ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. અને એ સમયે હું મંકી વિશે પણ વાત કરી શકીશ.
અને બધું બરાબર છે. નાવ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ? તો હવે આ અદ્ભુત છે ને, ગ્રાન્ડ છે ને, ભવ્ય છે ને મારું પ્લાન? યસ, તા તો આવીક આવી પડે છે. આવીક કમ હિયર પ્લીઝ. અને એનો ભાઈ, પિયાનો ભાઈ, એનું નામ છે આવીક, બરાબર? આ આવીક એના બ્રધરનું નામ છે. અહીં આવ પ્લીઝ. અને આવીકને બોલાવે છે, અને આવીક બોલાવે છે, રનિંગ ફ્રોમ, રનિંગ અપ ફ્રોમ ધ રાઈટ વિંગ. હા, જમણી બાજુથી દોડતા દોડતા આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? સર, મારી બેન ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ કે શું? પ્રિન્સિપાલ, નો. પણ પિયા કે છે, યસ. પ્રિન્સિપાલ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. મને લાગે છે કે તારી બેનને વધારે સારું નથી લાગતું. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ, શું થયું તે મને ખબર નથી, પણ તેની તબિયત સારી લાગતી નથી. એટલે કે મને ખબર નથી કે એને શું થયું છે. સી સીમડ ફાઇન, એમ તો વ્યવસ્થિત લાગતી હતી. અન્ટિલ, ટીલ એન્ડ અન્ટિલ જુઓ, જ્યાં સુધી ત્યાં સુધી. અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી, મેં તમારા મંકી વિશે પૂછવાનું શરૂ કર્યું ને, હા, ત્યાં સુધી તો બરાબર હતી. જેવું શરૂ કર્યું અને તકલીફ, તરત જ આવી સમજી જાય છે મંકી. અરે યાર, તમે પણ હજી મંકી એના મગજમાં ઘૂસે છે. આવીકને ખબર છે કે બેનના મનમાં હજુ પણ મંકી છે જ. પ્રિન્સિપલ, હા, યસ યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝ. હા હા હા, તું પણ કન્ફ્યુઝ થઈ ગયો કે શું? હે, યુ મસ્ટ બી કન્ફ્યુઝ. તું કન્ફ્યુઝ એટલે કે ગૂંચવણમાં મુકાઈ ગયો હોઈશ કેમ? વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાળી મિર્ચી? અરે, આ ગરમ મસાલા કે કાળી મિર્ચીથી તું પણ કન્ફ્યુઝ થઈ ગયો કે શું છે? તને પણ કન્ફ્યુઝન થઈ ગયું, કારણ કે એને તો હજી આ ફેન્ટમ પેટ ગરમ મસાલા અને કાળી મિર્ચી તરીકે જ ઓળખે છે પ્રિન્સિપાલ તો. હા હા હા, બટ યુ સી બેટા, ઇટ ઇઝ લાઈક ધીસ. અરે બેટા, તને ખબર છે, જો તું સમજ, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જો એમાં એવું છે કે યોર સિસ્ટર, તારી બેન પિયા, હેઝ ક્રિએટેડ અ સેન્સેશન. તારી બેને શું કર્યું ખબર? એ પિયાએ આજે છે ને આખા એક કેન્સર સેન્સેશન, એટલે એક ઉત્તેજના, એક્સાઇટમેન્ટ, હા, એણે ઉત્તેજના ફેલાવી છે સ્કૂલમાં, બરાબર? બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી. તમારે જે ઘરે પેટ મંકી છે ને, પાલતુ એનિમલ જે વેનર વાનર છે, એના વિશે વાત કરીને શાળામાં ઉત્તેજના જગાવી છો. યસ, અ સેન્સેશન પ્લીઝ. હા યસ, એક્સાઇટમેન્ટ. સો ત્યારે આવીકને તરત જ ખબર પડી જાય છે. સો પેપર હેઝ ગોન, અહીં કાર સમજવા પ્રયત્ન કરો. પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી. તો અંતે પેપર તારા મગજમાં ઘૂસી જ ગયો એમ. હજુ પણ પેપર એટલે કે ભ્રામક એનિમલ એ હજુ તારા મગજમાં જ છે. હેઝન્ટ હી ક્વેશ્ચન ટેક છે, જુઓ. હા, નથી ઘૂસ્યો ખરું ને? પિયા હા પાડે છે, નોડિંગ. નોડિંગ એટલે હા પાડતા પાડતા. હા યસ, હી નહીં પણ શી ચોખવટ કરે છે કે વાંદરો નહીં, વાંદરી. અહીંયા હી નો ઉપયોગ કરે છે ને આવી, તો કે હી નહીં શી, વાંદરી એમ. વોટ, શું વાત કરે પિયા? શી પેપર, ધ શી એટલે ચોખવટ કરે છે કે હા, તેણી પેપર, તેણી વાનર મારા મગજમાં ઘૂસી ગઈ છે, એટલે કે વાંદરી. ગોન ટુ માય માઇન્ડ. આવીક પ્લીઝ, આવીક પ્લીઝ, મને આમાંથી તું બચાવ. હવે ત્યારે આવીક કહે છે, નો, એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. હકીકતમાં કહું ને તો મારી સિલી, લખો સિલી એટલે સ્ટુપિડ, એક ચાઇલ્ડિશ, એક ઇમેચ્યોર, મારી છે ને આ સિલી સિસ્ટરની જ ફોલ્ટ છે, આ એનો જ ભૂલ છે. માય પેરેન્ટ્સ નોવિંગ ધેટ, મારા પેરેન્ટ્સને તો આની જાણ હતી જ તે. શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ. મારા પેરેન્ટ્સને ખબર હતી કે લાંબા સમય સુધી આ એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના સાથે આ નહીં રહી શકે. અને તેથી માય પેરેન્ટ્સ હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. તેથી જ મારા પેરેન્ટ્સે આ બિચારા વાનરને, મંકીને દક્ષિણ અમેરિકા પરત મોકલી દીધી છે. આમ ચોખવટ કરી છે, પણ હવે મને લાગે છે કે ક્યાં દક્ષિણ અમેરિકા મોકલીને એના બદલે આને મોકલવાની હતી, ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ. ઓ હા હા હા, બધાના મોઢામાંથી આશ્ચર્ય, એકદમ ઉદ્ગાર, શરીર પીડો. અરે રે, તો પૂરું થઈ ગયું યાર. અરે રે રે, ઓ ધેટ્સ જસ્ટ ટુ બેડ. અરે બહુ ખરાબ કહેવાય યાર. ગોશ, અરે ભગવાન, ઓ ગોડ, ઇમેજિન. અરે કલ્પના કરો, પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી એરેસ્ટેડ. બિચારી પિયા તો પકડાઈ જવાની હતી, એટલે કે ફસાઈ જવાની હતી. આવી યસ, આઈ વોઝ હોપિંગ ધેટ સી વુડ બી. હા, હું આશા રાખી રહ્યો હતો કે તે એટલે કે પિયા મુશ્કેલીમાં હશે, બરાબર? આઈ વિશ આઈ કુડ હેવ શિપ્ડ. અહીંયા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી મોસ્ટ ટાઈમ બી વાક્ય છે. આઈ કુડ હેવ શિપ્ડ એટલે હું મોકલી દીધી હોત. શિપ્ડ એટલે જહાજમાં મોકલવી. હર બેક, તેણીને પરત મોકલી દીધી હોત તો ધ સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન સ્ટેડ.
अरे मने थाय छे के मैं तेने एटले के पियाने दक्षिण अमेरिका ना जंगलों में पाछी मोकली दीधी होत तो, अने तेने बदले इनस्टेड तेने बदले मंकी ने मारी पासे राख्यो होत तो, एटले के राखी होत तो, अने त्यां बेल वागे छे, बेल रिंग्स, प्रिंसिपल एंड द टीचर स्टार्ट सेंडिंग द चिल्ड्रन टुवर्ड्स द विंग्स, टीचर प्रिंसिपल बाळकों ने आजूबाजू मोकली रह्या छे के हवे तमे परत तमारा क्लास में जाओ, बराबर प्रिंसिपल वेल वेल दैट्स एंड ऑफ दैट, अरे ठीक छे चलो हवे आनो अंत आवी गयो छे, आ वात ने मूको हवे, एंड टू बेड बहु ज खराब, वी वोंट बी एबल टू विजिट सच एन अमेजिंग क्रिएचर, आपणे आवा अद्भुत जीव क्रिएचर एक प्राणी ने मुलाकात नहीं लई शकीए, आपणे अमेजिंग छे क्रिएचर छे पण नहीं मुलाकात लई शकीए, क्रिएचर एटले प्राणी एक जीव। नाउ कम ऑन एवरीवन बेक टू क्लास, बधाने क्लास में मोकले छे टीचर, कम ऑन एवरीवन बेक, प्लीज गेट बेक टू क्लास, ब्रेक टाइम इज ओवर, चलो रिसेस नो समय पूरो थयो छे, बधा वर्ग में पाछा जाओ। एज द चिल्ड्रन लीव ड्रेगिंग देर फीट, हाँ ड्रेगिंग घसरता घसरता फीट एटले पग, अनविलिंगली अनिच्छाए अनिच्छाए पग घसरता घसरता जाए छे, विचार करजो एने जवुं नथी ने जवुं पड़े छे जाने के, અને અહીં લખ્યું છે અનવિલિંગલી અનિચ્છાએ મટરિંગ, લખો મટર એટલે ટોક ઇન અ લો વોઇસ, ગણગણે છે ધીમે ધીમે, એન્ડ ગ્રમ્બલિંગ હે બબડાટ કરવો, જાણે કે કંઈ કમ્પ્લેન કરતા હોય રીતે, મેક કમ્પ્લેનિંગ રિમાર્ક્સ, હા એકદમ ફરિયાદ કરતા હોય એવી રીતે, ગ્રમ્બલિંગ કરતા કરતા કચવાટ કરતા કરતા બધા પગ ઘસરતા ઘસરતા લોબીને છોડે છે, ક્લાસમાં જતા છે। પિયા મૂવ્સ બેક ટુ અર સ્પોટ ડાઉન સ્ટેજ રાઈટ, અને પિયા પણ હવે તો પોતાના સ્થળે એટલે કે ડાઉન સ્ટેજ તરફ પાછી ફરે છે પોતાની જગ્યાએ ક્લાસમાં। અસાઇડ પિયા કે છે થેન્ક્સ અ લોટ, બાજુમાં એનો ભાઈ છે ખૂબ જ આભાર, હાવિક યુ હેવ સેવ્ડ મી, હાવિક તે મને બચાવી લીધી છે, હાવિક દેટ્સ નોટ ઇનફ, એટલે આટલું ઇનફ નથી, સફિશિયન્ટ નથી। Now for the whole month your chocolates are mine, હવે છે ને આખો મહિનો તને જે ચોકલેટ મળવાની છે ને એ બધી તારે મને આપી દેવી પડશે। ઓ નો ભૈયા પ્લીઝ, નહીં ભૈયા પ્લીઝ એવું ના કર, ફટાફટ ગ્લોસરી જુઓ, અને ખાસ પાઠની અંદર સમજવા જેવી વસ્તુ છે એસે કે માય ફેવરિટ એનિમલ, માય ફેવરિટ પેટ, બરાબર એના વિશે તમારે તૈયારી કરવાની છે। બીજું તમને ટ્રુ એન્ડ ફોલ્સ આપીએ છીએ એ તમે અહીંયા નોંધી લો અને આ પાઠના અંતે તૈયારી કરજો। પહેલું, શમા હેઝ ગોટ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ, હવે ટ્રુ છે કે ફોલ્સ તમારે કહેવાનું, ચલો શમા હેઝ ગોટ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ, ચલો નંબર ટુ, અ રોટવેલર ઇઝ નોટ અ ડેન્જરસ ડોગ, જો બરાબર સાંભળજો, હા તમે નક્કી કરતા જજો। નંબર ત્રણ, પિયાઝ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, પિયાઝ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, ચાલો ચાર નંબર, આવિક સેવડ હિઝ સિસ્ટર પિયા ઇન સ્કૂલ, બોલો ચાલો પાંચ નંબર, ધેર વોઝ મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ્સ ઇન ધ ક્લાસરૂમ, બરાબર વિડીયો લેક્ચર સાંભળો અને આ જવાબ આપો, અને નેક્સ્ટ, સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ ડુ સમથિંગ ફની ઇન ધ ક્લાસરૂમ, સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યુનિટ પાંચના પેપર ધ ફેન્ટમ પેટની આપણે વાત કરી, બધા વિદ્યાર્થીઓ ખૂબ આ ચેનલનો લાભ લેજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો, જય હિન્દ જય ભારત।